તેમના ઘરે નાની મોટી કે કોઈ વાહનની બેટરી છે તે આ સાઝલ વડે તે સરળતાથી ચાર્જિંગ કરી શકે છે પોતાના. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં હશો એ હું આશા રાખું છું, અને હંમેશા મજામાં જ રહો. અત્યારે વાગી ગયા છે બપોરના 12, ને બપોરાની થઈ રહી છે જબરજસ્ત તૈયારી. બપોરા કરવાના છે અને બપોરામાં સરસ મજાનું જમવાનું બનશે, અને આપણે સરસ મજાનું જમીને આપણે થોડોક આરામ કરીશું, અને આરામ કરીને ફરી પાછા કામ કરશું. મળીએ હવે કામ પર, અને શું કામ કરી રહ્યો છું એ તમને થોડુંક બતાવીશ, અને આગળ શું કરીશું એનો થોડોક વિડીયો પણ તમને બતાવશું. મસ્ત મજાની નીંદર આવી રહી છે, પણ નીંદર નથી કરવાની, કેમ કે હજુ જમવાનું બાકી છે અને રસોઈ બની રહી છે, એટલે જમવાનું તો બાકી જ હોય છે. અને અત્યારે ઝઘડા બહુ વધારે થતા હોય છે, તો ઝઘડા વિશે અને જે પ્રેમની વાત છે એની વિશેની મસ્ત મજાની વાત છે, એ વાત હું તમને ગમે ત્યારે આગલા વિડીયોમાં હું તમને કરીશ. પણ એ વિડીયો તમારે જરૂર જોવાનો છે, મસ્ત વિડીયો આવે છે, એ વિડીયો બધાને જોવાનો છે. તો એ વિડીયોની રાહ જોઈને બધા ચાલ્યા રાખજો, બધા વિડીયો જોતા રહેજો. પણ એ વિડીયો ક્યારે શૂટ કરવો અને ક્યારે ફ્રી થાવ ત્યારે એ વિડીયો શૂટ કરીશ, તો એ વિડીયોની રાહ બધાને જોવાની છે. અને આ વિડીયો માટે લાઇક તો બધાને કરવાની જ છે, એટલે નવા વિડીયોનો મને થોડોક જુસ્સો આવી જાય કે તમે મને લાઇક કરી. એટલે એ વિડીયો સારસ અને સારસની પ્રેમ કથાનો છે, એક મહિલા અને પુરુષની પ્રેમ કથાનો છે. તો એ વિડીયો બધાને જોવાનો છે, પણ એ વિડીયો હું ત્યારે શૂટ કરીશ કે આ વિડીયોમાં 100 લાઇક થઈ જાય. 100 લાઇક થઈ જાય એટલે એ વિડીયો હું શૂટ કરી દઈશ અને તમારા સમક્ષ રજૂઆત કરી દઈશ. તો જલ્દીથી 100 લાઇક કરી દો, અને 100 લાઇક થઈ જાય એટલે તમારા માટે એ વિડીયો હું જલ્દીથી બનાવી લઈશ અને ચેનલ ઉપર અપલોડ પણ કરી દઈશ. જલ્દીથી 100 લાઇક કરી દો એટલે પતિ પત્ની વિશેના પ્રેમની અને સારસ અને સારસની પત્નીના પ્રેમની મસ્ત મજાની વાત છે. અને એ વિડીયો જોઈને તમારા ઘરે ક્યારે પણ ઝઘડા નહીં થાય, તો એ વિડીયો જરૂર જોવાનો છે. 100 લાઇક થશે ત્યારે જ આ વિડીયો બનશે, તો જલ્દીથી 100 લાઇક કરી દો. અહીં હું ખાટમાં સૂતો હતો ત્યારે વિચાર આવ્યો કે જે પાણીનો ચકલા માટે કપ ભર્યો છે એ અધૂરો થઈ ગયો છે. ઘણી વખત હું પાણી રેડતો હોઉં છું, સરસ મજાનું ગોળાનું પાણી રેડતો હોઉં છું, તો અત્યારે પણ થોડું પાણી રેડીને જોઉં કે પાણી ઓછું તો નથી થઈ ગયું ને. ચકલા પાણી પીવે સરસ મજાના. સૌથી પહેલા એક પાણીનો કળછો ભરી લેવી, મારા અંદાજ પ્રમાણે એક કળછા જેટલું ખાલી થયું છે, તો પાણીનો કળછો ભરી લઈએ. મિત્રો માથે આવ્યો ત્યારે જોયું તો પાણી તો ભરેલું છે, પણ થોડું પાણી તો એ રેડી દઈએ. પાણી તો સંપૂર્ણપણે ભરેલું જ છે, દાણાની ડીશ પણ ભરેલી છે, એટલે ચકલાને ભોજન તૈયાર જ છે. તો મિત્રો ચોમાસામાં તો હંમેશા વરસાદને કારણે અને વાવાઝોડાના પવનના કારણે જે લાઇટની તકલીફ તો હંમેશા રહેતી જ હોય છે, તો આવી તકલીફ તો બધા વ્યક્તિને થતી હોય છે. જેમના ઘરે નાની મોટી કે કોઈ વાહનની બેટરી છે તે આ સાઝલ વડે તે સરળતાથી ચાર્જિંગ કરી શકે છે પોતાના મોબાઈલમાં. અલગ અલગ એવા ઘણા સાઝલ આવે છે જે પોતાના ફોનમાં, મોબાઈલમાં, બત્તીમાં છે, પપમાં છે, દરેક જગ્યાએ ચાર્જિંગ કરી શકે છે. જે ઘરે નાની એવી બેટરી હોય એના દ્વારા, તો એના દ્વારા એક નાનકડું એવું ચાર્જર આવે છે, દરેક ઇલેક્ટ્રોનિકને ત્યાં મળે રહે છે. આ મારે વાપરવું પડે છે, કેમ કે તમારા માટે ડેઈલી વિડીયો લાવવા પડે છે. તો એ વિડીયો જ્યારે એડિટિંગ કરીએ છીએ ચાર્જિંગ ઘણું વ્યૂ જાય છે, એટલા માટે ચાર્જિંગ કરવા માટે આવું નાનું એવું ચાર્જર વાપરવું પડે છે. જે ટ્રેક્ટરમાં આપણે ટ્રેક્ટરની બેટરીમાં ચાર્જિંગ કરીએ છીએ, અને એ બેટરી વડે
સર્ચિંગ કરીને તમારા માટે ડેઈલી વિડીયો પણ લાવતો રહું છું. કેમ કે ચોમાસામાં વાડીની લાઇટમાં હંમેશા તકલીફ રહેતી હોય છે. એ તો જે ખેડૂત મિત્રો છે અને ગુજરાતના મિત્રો છે એને તો ખબર જ હોય છે કે લાઇટની તકલીફ તો રહેતી જ હોય છે. કેમ કે તકલીફ હોવાનું કારણ લાઇટ તો આવે છે, પણ જે વાડી વિસ્તારમાં ઝાડવા હોય છે, વધારે વૃક્ષો મોટા હોય છે, તો એ તારને અડે છે અને એ નુકસાન પહોંચાડે છે લાઇટને. તો લાઇટ નથી આપતા કેમ કે બધાનું જીવન પણ જરૂરિયાત હોય છે, અને આવા મોટા વાવાઝોડામાં ઘણા બધા થાંભલા પડી ગયા છે. તો આવી તકલીફ થતી હોય છે તો આવું ચાર્જર વાપરો, લાઇટવાળાનો એમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. અને આવો વિડીયો આવે છે જેને પણ હજુ સુધી પાછલો વિડીયો નથી જોયો, જે ઇલેક્ટ્રોનિક ઝટકા મશીનનો વિડીયો છે એ જલ્દીથી જોઈ આવજો. અને એના વિશે થોડીક માહિતી હું આની પછીના આગલા વિડીયોમાં પણ આપવાનો છું, તો એ વિડીયો પણ જોઈ લેજો. વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આપણા આવા અવનવા વિડીયો ડેઈલી આવતા રહે છે. વિડીયો જોવા બદલ અને જે પણ મારા સબસ્ક્રાઈબર છે એને આ દિલથી ધન્યવાદ કહું છું, અને એને આઈ લવ યુ સો મચ કહું છું. કેમ કે યાર તમે એટલો સપોર્ટ આપો છો એટલે તમારો ભાઈ ડેઈલી વિડીયો બનાવે છે અને આવા ને આવા વિડીયો આવતા રહે છે. વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.